બનાસકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ જોવા મળ્યો. દાંતીવાડા ખાતે 16 વર્ષીય કિશોરમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા. આરોગ્ય વિભાગને જાણ થતાં કિશોરના સેમ્પલ લઈને ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યા છે. કિશોરને ઝાડા ઉલટી ચક્કર આવતા ઝાયડસ હોસ્પિટલ અમદાવાદમાં તેને દાખલ કરાયો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના સેમ્પલ લેવાતા આરોગ્ય વિભાગ દોડતું થયું. ઓકે સર, હાલમાં ચાંદીપુરા વાયરસ અંતર્ગત જે રોગ ચાલી રહ્યો છે તેમાં આપણે બનાસકાંઠામાં પણ દાંતીવાડાના એક 16 વર્ષના વિદ્યાર્થીનું કાલે સેમ્પલ લેવામાં આવ્યું. તે ઝાયડસ કેડિલા ખાતે અમદાવાદ હોસ્પિટલમાં દાખલ છે. તેને ઝાડા ઉલટી અને ચક્કર અને તાવ ને એવું આવવાના કારણે, અશક્તિના કારણે નબળાઈ આવી ગઈ હતી અને થોડી વાર બેભાની વ્યવસ્થા થયેલી અને પ્રોટોકોલ સરકારી પ્રમાણે સેમ્પલ લેવું જરૂરી હતું એટલે સેમ્પલ લેવામાં આવ્યું છે. અને સેમ્પલની તપાસણી પણ આપણે ગાંધીનગર કક્ષાએ જે નવી લેબોરેટરી બનેલ છે તેમાં થઈ જશે. 2 દિવસમાં એનો રિપોર્ટ પણ આવી જશે. હાલમાં ચાંદીપુરા અંતર્ગત અમારી જે 763 સબ સેન્ટરો છે, 28 સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે, 122 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે, 4 સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે તમામ જગ્યાએ આના ચાંદીપુરા વાયરસને લગતી કોઈપણ બીમારીના લક્ષણો ધરાવતા 9 મહિનાથી 14 વર્ષના બાળકો આવે તો તેના માટેની સારવાર માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવેલી છે. અમારી ટીમ દ્વારા ઘરે ઘરે સર્વેલન્સ કરવામાં આવેલું છે. તેમાં કાચા ઘરો જ્યાં હોય ત્યાં લીંપણ કરવાની સૂચના અને પ્લાસ્ટર કરવાની સૂચના દરેક લાભાર્થીને આપવામાં આવી છે. વધુમાં સ્વચ્છતાનો અભાવ જ્યાં છે ત્યાં જ આ રોગ જોવા મળે છે. સ્વચ્છતા માટે ખાસ ભાર મૂકવામાં આવે છે કે અર્બન વિસ્તાર હોય કે ગામડાનો વિસ્તાર હોય, જ્યાં પાણી ભરાયેલું હોય, ગંદકી હોય, બાળકો નાના નાયા વગરના 2-4 દિવસથી ફરતા હોય, એના ત્યાં માખી આરિયા માખી ન કરડવાની શક્યતા વધેલી છે. તેથી સ્વચ્છતા માટેની પણ અમે જરૂરી સૂચનાઓ અમારા સ્ટાફ દ્વારા આપવામાં આવી છે. વધુમાં અમે જણાવ્યું છે કે 9 મહિનાથી જે 14 વર્ષના બાળકો હોય તેમને આખું શરીર ઢંકા તેવા કપડાં પહેરાવા, હોય તળિયે ઊંઘવાની જે પરિસ્થિતિ હોય તે ટાળવી અને રાત્રે સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરવો તેવી સૂચના આપવામાં આવી છે. અને ખાસ કરીને ટાર્ગેટેડ ગ્રુપમાં અમે એવું લીધું છે કે આંગણવાડીમાં બાળકો વધારે જતા હોય છે, પ્રાથમિક શાળામાં બાળકો વધારે જતા હોય છે, તો શિક્ષકોને મળીને પણ કોઈ બાળક ગેરહાજર હોય તો કયા સંજોગોમાં ગેરહાજર છે તેની પણ તપાસ અને ચકાસણી થઈ રહી છે. અને આ અંગેની જનજાગૃતિ ફેલાવવા માટે અમારો સ્ટાફ દરેક પ્રાથમિક શાળામાં અને દરેક ગામમાં ગુરુ શિબિર લઘુ શિબિર કરીને સમજણ આપી રહ્યો છે.